अस्सलाम वालेकुम। आज आप शैव्य बंगाल ने नवलिका अंत तरफ जाइ रहा छे। जोई गया था कि नायक जी छे ए गांधीग्राम संस्था की मुलाकात माटे बाहर निकलिया छे अने एमने बतावता बतावता ए डिस्ट्रीब्यूट होम तरफ आवे छे, ज्यां ए बाळको जे छे पंकजमने विटराई वळे छे। नायक जे छे ए जुदा पड़े छे, साथे ज अहीं एक रहस्य जे छे एमने जाणवा मळे छे। बहार मैदानमां ए पेला बेन साथे आवे छे, बाळकोने किल्लेउल करता जुए छे अने विमर्श एक प्रश्न मनमां उठे छे अने पूछी नाखे छे कि तमे आ बधा बाळको छे जे अनाथ छे, तरछोड़ाया बाळक आपणे जोई गया ए अनाथ आश्रममां रहेता होय छे, एटले पूछे छे कि बधाना मां बापथी तमे ज्ञात एटले के जाणो छो बधाना के अने एने कोण लई आवे छे। अने जवाब आपे छे पेला बेन के बधा ज गरीब तवंगर पुनित पापी दुर्जन सज्जन अने जेनाय दिलमां राम वस्यो होय छे ते बाळकनो गळो टूंકવાને बदले એ રઝળતું છોડી દેવાને બદલે તેને અહીં લઈ આવે છે। ક્યાંથી મળે છે? ગટરમાંથી, કૂવામાંથી, ઉકરડેથી, જંગલમાંથી કે કંઈ કલ્પનામાં ન આવે એવી ગંદી જગ્યાઓમાંથી માણસો એમને બહાર કાઢી આપી જાય છે। કોઈક વાર એમના મા બાપોની, કોઈક જ વખત ભાગ્યે જ એમના મા બાપોની જાણ થાય છે, મોટાભાગના મા બાપ કોણ છે ખબર પડતી નથી। પૂછે છે કે આ બાળકોને કેવી રીતે તૈયાર કરો છો, શું તેઓ પોતાની આ નસીબ દશાથી માહિતગાર હોય છે, શું એ ઉંમરલાયક થાય ત્યારે નોર્મલ માણસની માફક આ દુનિયામાં જોડાઈ શકે છે, શું સમાજ એને સ્વીકારે છે, તમારો અનુભવ શું કહે છે। બધા પ્રશ્ને જવાબ આપે છે પેલા બેન કે આ બાળકોને તૈયાર કરવા માટે અમે બનતા બધું જ પ્રયત્નો કરી છૂટીએ છીએ, એમની બુદ્ધિ અને બીજી શક્તિઓને ધ્યાનમાં લઈને એની લાયક અમે એને તાલીમ પણ આપવાનો પ્રયત્ન કરીએ છીએ અને મોટાભાગે અમે એમાં સફળ થઈએ છીએ, કેટલીક વખત અમે નિષ્ફળ પણ જઈએ છીએ। તમને એક દાખલો આપે છે કે તમે પંકજમના જ મિત્ર છો ને, એ અમારી સંસ્થાની આગવી સિદ્ધિ છે, તમે જાણો છો એનું નામ અમ્માએ જાણે બુઝીને આ રાખ્યું છે, એ કાદવનું કમળ છે। આપણે તમારે જે પંકજના કમળ માટે છે સમાનાર્થી કે કાદવનું કમળ છે, આ સંસ્થાનું ફરજંદ છે, એનું મોટું ગૌરવ છે। એ સાથે જ નાયકના મનમાં એક કડાકો થાય છે, એને અત્યાર સુધી ખ્યાલ ન હતો કે પણ અનાથ છે અને આ રીતે અહીં અનાથાશ્રમમાં ઉછરી છે। એ સાથે અગર જણાવે છે કે સૌમ્ય છે, શાંત છે, ભણવામાં એ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ રહી છે, એવું જ નથી ભણવામાં હોશિયાર છે, સાથે લેખન, નર્તન અને વક્તૃત્વ સ્પર્ધામાં પણ આગળ છે, એ આ સંસ્થાનું પરિચંદ છે, એ કાદવનું કમળ છે, માટે જ એનું નામ પંકજમ છે। આ શબ્દો વારે વારે એના મનમાં ઘૂમરાવા માંડ્યા છે, છતાં એનાથી સહજ રીતે બેનને પ્રશ્ન થઈ જાય છે કે એના મા બાપની તમને જાણ છે ખરી? જવાબ આપે છે ના, એના મા બાપ સ્નેહીજનો જે ગણો તે આ સંસ્થા છે અને એનાથી પણ અધિકતર એના અમ્મા અને અપ્પા। મારા હૃદયતલના સુપ્ત પૂર્વગ્રહો જે છે એ સરવળવા માંડ્યા કે આને કેમ પરણાય, એ કોણ હશે, એની મા જરૂર પતિતા જ હશે, કેવું વંશ વેલો હશે, ઓ મારું મન કેવું વિરક્ત બની ગયું। આ એના મનમાં કે એની માં પતિતા એટલે કે પાપીની હશે। આ જે પ્રશ્ન અહીં બે માર્ક્સમાં પણ પૂછાય છે કે અનાથ બાળકોની મુલાકાતથી નાયકને નાયિકા વિશે શો વિચાર આવે છે, તો આ પેરેગ્રાફ જે છે એ લખવાનો રહેશે। આગળ આવે છે એ લોકો અને કિશોર બ્લોક આગળ આવી પહોંચ્યા, ત્યાં નાનાવાળામાં પંકજમ કિશોર કિશોરીઓને સસલાની સંભાળ કઈ રીતે લેવી,
એના ઉપર સમજૂતી આપી રહી હતી. ત્યાર પછી સર્જકને પ્રશ્ન, નાયકને પણ થાય કે મારે એના પૂર્વજન્મ સાથે છે નિર્ભર, એ તો જો કેવી નિર્મળ નિર્દોષ નિખાલશ, શું તારા, શું તું તારા પૂર્વગ્રહમાંથી મુક્ત નહીં બની શકે, અને મન જ એને જે છે એ પ્રશ્ન કરી રહ્યું છે. પણ એની માં કોની સાથે કેવો સંબંધ, ભયંકર ગ્રજગ્રહ એના મનમાં ચાલવા લાગે છે. આજ વાત સાંભળી એના મનમાં એક પ્રકારની ધ્રુણા જે છે પંકજમ પ્રત્યે ઉત્પન્ન થઈ જાય છે. હવે અહીંથી ભાગી નીકળવાની પ્રવૃત્તિઓ એના મનમાં જોર કરી રહી હતી. કશું બોલતો નથી, એકદમ મૂંગું બની જાય છે. બંને ફરી સંસ્થાની મુલાકાત રહીને ગેસ્ટ હાઉસ તરફ જઈ રહ્યા છે. શાંત અને સૌમ્ય બની ગયો એટલે ફરી પ્રશ્ન પૂછે, તમે શાંત કેમ બની ગયા? કે અમસ્ત આમ જ એમ. પંકજમ કહે છે કે ડિસ્ટ્રીબ્યુટ હોમ જોયા પછી ઘણાની આવી પરિસ્થિતિ થઈ જાય છે. મારા અને એનામાં દોષ શોધવાની પ્રવૃત્તિ કરવા માંડે છે એનું મન. અંધારામાં એનો આકાર માત્ર આકર્ષક લાગ્યો. એના બોલમાં નરી શાલસતા અને પ્રેમાપણું સંભળાયું. કંઈક દાગા શોધવાના મારા પ્રયત્નોને નાકામયાબ બન્યા. સવારે જોઈ હતી, જાણી હતી, એનાથી વધુ આકર્ષક એ જણાઈ રહી હતી. એ પણ ચૂપચાપ ચાલી રહી હતી. મને એવો સંદિગ્ધ થયો કે એના મનમાં પણ કોઈ જબરી ભાંજગઢ ચાલી રહી હતી. મને એકબીજાના મનને વાંચવાનો પ્રયત્ન, ભાંજગઢ ચાલવી એટલે કે મનોમંથન અનુભવવું. એ પણ વિચારે છે આ બાજુ આના મનમાં, નાયકના મનમાં પણ વિચાર ચાલી રહ્યા છે. બીજી તરફ એને લાગે છે કે પંકજમ પણ કંઈક વિચાર કરી રહી છે. એ સાથે જ એનો મધુર અવાજ રણકી ઉઠો છે અને સાથે કહે છે, મારે તમને અગત્યની એક વાત કહેવાની છે. તમે કોઈ પણ નિર્ણય લો એ પહેલાં આ વાત તમને કહેવાની હું મારી ફરજ સમજી છું. હું સમજી ગયો કે કઈ વાત મને કહેવાની છે. એ પોતે આ વસ્તુ જાણે, એનું રહસ્ય જે છે એ જાણી ચૂક્યો હતો એટલે એને ખ્યાલ છે કે પંકજમ પોતાને આ જ વસ્તુ કહેશે. એ શરૂ કરે છે કહેવાનું કે મારું જીવન એક અનોખી કહાની છે. મારું નામ મારી કથા કહી દે છે. મારે ઘર નથી, મા બાપ નથી, સ્વજન નથી. દુનિયાના વ્યવહારની દ્રષ્ટિએ જ ગૃહ તમે હમણાં જોયું એ જ મારું સાચું ઘર છે. ત્યાંના સંચાલકો અને ભૂલકાઓ જે છે એ જ મારા સ્વજનો છે. અમ્મા અને અપ્પા જે છે એ મારા મા બાપ છે. મારી ના જાત એના વિશે મને કશી ખબર નથી. હું કાદવનો ફૂલ છું પણ હું મારી જાતને રચ માત્ર હીન વર્તી નથી, બલકે મને એ વાતનો ગૌરવ છે. મારા પૂર્વગ્રહો એટલે નાયકના મનમાં જે પૂર્વગ્રહો છે આ વાત સાંભળીને ઓગળતા ગયા અને રહીને મારા મન હૃદયમાં એક પ્રશ્ન ઉઠી રહ્યો. કોઈ પણ સ્ત્રીએ પોતાના જીવનની કલુષિત વાત શું આ રીતે કહી શકી હોત ખરી? શું આ એના ઉદાત્ત કલુષિત એટલે અર્થ શું થાય? અઘટિત એટલે કે કહેવા યોગ્ય ન હોય તેવી વાત. જ્યારે કોઈ સ્ત્રી કહે છે તો શું એ એના ઉદાત્ત એટલે કે ઉત્તમ સંસ્કારની નિશાની નથી? શું એ એના ખાનદાની નથી? હું ઉર્મિલ બની ગયો. પંકજમની સુંદરતા, એના અવાજની મીઠાશ, એની આત્મીયતા, એના દેહની સુગંધ અને એના વ્યક્તિત્વની આકર્ષકતા બધું જ મારા મનમાં તરી રહ્યું. એક વાત હું પૂછું તમને, હું બોલ્યો અને અટકી ગઈ. એ અટકી ગઈ. તમે સ્વીકારશો શેલ્વી પંકજમ? મેં કાપતા સ્વરે પૂછ્યું. શું શું સ્વી ના હા
એ હર્ષમાંથી રેતથી થોતવાઈ ગઈ, એ ગળગળી બની ગઈ, એનો અવાજ ગળામાં ઘૂંટાઈ ગયો, એની વાચા મૌન બની ગઈ. એણે નજીક આવી મારા હાથ પકડી લીધા અને એના આંખમાંથી આંસુ સરી રહ્યા હતા. મારું હૃદય દ્રવી ઉઠ્યું. એ થોડી સ્વસ્થ બની બોલી, સાચી જ તમે મને સ્વીકારશો? હું આ ઉત્તર માટે તૈયાર નથી, કારણ કે એની સાથે અગાઉ ઘણી વાર બની ચૂક્યું છે કે આ હકીકત જણાવ્યા પછી કેટલાય યુવાનો એને તરછોડીને ચાલ્યા ગયા છે. એટલે કહે છે, હું આ ઉત્તર માટે તૈયાર નથી, તમે મને ચૂપચાપ તરછોડીને અહીંથી ચાલ્યા ગયા હોત તો વધુ સ્વાભાવિક લાગત, કારણ કે ઘણા ચાલ્યા ગયા છે. એમ કહીએ દોક ઉન્નત કરી ખભા ઉછાળી અભિમાનથી ચાલી નીકળી હોત. બીજા દિવસે હું બધું વિસરી ગઈ હોત, મતલબ કે ભૂલી જાય, પરંતુ હું માની શકતી નથી. આ પળ માટે હું વર્ષોથી ધોબી છું. મેં એની આશા બિલકુલ મૂકી દીધી હતી. ત્યારે એ સૌભાગ્યની ઘડી આમ અચાનક આવીને ઊભી જ નથી ચીરવાતી મારાથી. નાયકે નાસું લૂછી નાખે છે અને એ ધસડતી નાયકને લઈ જાય છે. ચાલો ચાલો જલ્દી ચાલો, અમ્મા અને અપ્પાને સમાચાર આપીએ અને એમના આશીર્વાદ લઈએ. મોગરાની મીઠી મહેક વાતાવરણમાં પ્રશક્તિ મેં અનુભવી. આપણે અગાઉ પણ પ્રશામાં જોઈ ગયા કે આગંતુક નવલિકા સંગ્રહમાંથી આ સેલ્વી પંકજમ વાર્તા લેવામાં આવી છે. એની સાથે જો એના મહત્ત્વનો પ્રશ્ન હોય તો સેલ્વી પંકજમનું ચરિત્ર ચિત્રણ કરો, ખૂબ જ પરીક્ષા માટેનો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. આખા જે ચાર ભાગોમાં આપણે જોઈ ગયા છે એનું અનુલક્ષી પંકજમનું ચરિત્ર ચિત્રણ જે છે એ તમારે કરવાનું રહેશે. એનો દેખાવ, એની વિશેષતા, એની સિદ્ધિઓ, એને અનાથાશ્રમમાં ઉછેર, આ બધી વસ્તુ જે છે આ એના ચરિત્ર ચિત્રણમાં બતાવવાની રહેશે. ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન છે, એની તૈયારી કરી લેવાની છે. બોર્ડ માટે પણ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે.